अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें कर्तव्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। धुंधलों ने अर्थ था धुंधली, नाम ही के धुंधली, धुंधड़ू धुंधड़ू देखाय ने धुंधली कहवाई जाए, कहीं सारू देखाय ज नहीं। तमे जो तो બધું ધૂંધળું જ દેખાય, આપણે ગમે એટલું સારું દેખાડવાના પ્રયત્ન કરીએ તોય ધૂંધળું ધૂંધળું ધૂંધળું। આત્મદેવ સત્વગુણી બ્રાહ્મણ છે, એને એક પત્ની છે ધૂંધુલી નામની। આત્મદેવ સુખી સંપન્ન બ્રાહ્મણ છે, સંપત્તિ પુષ્કળ છે, પણ એ સંપત્તિને વાપરી શકે એવી સંતતિ નથી, સંતાન નથી, એટલે એક વાતે દુઃખી છે। કંઈક ઉણપ રહેવાની રહેવાની ને રહેવાની, અને એને જ જીવન કહેવાય। થોડુંક કંઈક રે તો જ આપણે ઈશ્વરને માનીએ, બાકી તો જય સિયારામ ભજો। આપણે ત્યાં સાધુ સંતો બહુ સરસ કે જીત કે કંઈક તો ઉણપ એટલા માટે રહેવાની કે આપણે ત્યાં એક કહેવત છે કે એક મણ ઘઉં જે ઉપાડી શકે એ ક્યારેય ખરીદી ન શકે, અને ખરીદી શકે એ ક્યારે ઉપાડી ન શકે। મારા વાલીડા, આ સહજ છે, આ ઈશ્વરીય સંકેત છે। આત્મદેવ નામના બ્રાહ્મણ બહુ શાસ્ત્રના ઉપાસક છે, નિત્ય સંધ્યા વંદન કરી યજ્ઞ યાગાદિ કરીને ભગવાનની પૂજા કરે, પણ પત્ની ધુંધલી છે, કપટી છે, સંતાન નથી એટલે દુઃખી છે। એક દિવસ આત્મદેવ નામના બ્રાહ્મણ વિચાર કરે છે કે મારે સંતાન નથી, લાવ આત્મહત્યા કરી લઉં, અને પછી આત્મહત્યા કરવા માટે નીકળે છે। એક સરોવરની પાસે જાય અને સરોવરની અંદર જ્યાં આમ પાણીમાં જળમાં પડી અને પોતે મરવાનો વિચાર કરે છે, અને જ્યાં નદીમાં કૂદવા જાય, સરોવરમાં કૂદવા જાય, એવા સમયે પાછળથી કોઈ આવીને સાધુ એનું બાવડું પકડે છે, હાથ પકડે છે। અરે આત્મદેવ શું કરે છે, તમે કોણ છો? હું તો સાધુ છું, તું કોણ છે? કહે હું આત્મદેવ છું, દુઃખી છું, મારા ઘરે સંતાન નથી, એટલા માટે મેં નિશ્ચય કર્યો છે કે મારે આત્મહત્યા કરી લેવી। આત્મદેવ થઈને આત્મહત્યા કરે છે? તારું નામ તો આત્મદેવ છે, તું આત્મહત્યા કરવા માટે આવ્યો છે? હા બાપજી, કેમ? કે સંતાન નથી ઘરે, સંપત્તિ પુષ્કળ છે, પણ એ સંપત્તિને કોઈ વાપરી શકે એવી સંતતિ નથી, માટે મારે આત્મહત્યા કરી લેવી છે। પેલા બ્રાહ્મણે આમ હાથ, બ્રાહ્મણનો હાથ પેલા સાધુએ જોયો, કહ્યું કે આત્મદેવ ખોટું ન લગાડતો, એક જન્મ નહીં તારા સાત સાત જન્મ સુધી સંતાન નથી। હું સાત સાત જન્મ સુધી આત્મહત્યા કરીશ, અને સાધુ એને જ કહેવાય કોઈનું દુઃખ સાંભળ્યા પછી કોકના દુઃખને દૂર કરી દે, એનું નામ સાધુ છે। કહે કે વિધાતાએ તારા ભાગ્યમાં સંતાન લખ્યું નથી, અને જોડીમાં હાથ નાખ્યો, એક ફળ આપ્યું, કહ્યું કે લે આ તારી પત્નીને ખવડાવજે, જ્યાં તારા ઘરે બાળકનો જન્મ થશે। વિચાર કરો, એક જ ક્ષણમાં વિધાતાની કલમને દૂર કરી અને એ કલમને ભૂસી નાખે, એનું નામ સાધુ છે। એક જ ક્ષણમાં તારી પત્નીને ખવડાવજે, તારી પત્ની આ ફળ આરોગશે તો તારા ઘરે સંતાન થશે। આત્મદેવ રાજી થતો થતો ઘરે આવે છે, ધુંધલીને ફળ આપ્યું, અને આ સંતોષી જીવ ધુંધલીએ ફળ જોયું, અને જ્યાં ફળ જોયું ત્યાં વિચાર કરવા લાગી કે આ હું ખાઉં અને મારા પેટમાં બાળક આવે અને મને તકલીફ પડે અને ગામમાં આગ લાગે અને બધા ભાગી જાય, હું રહી જાઉં, હું સળગી જાઉં, હું મરી જાઉં, આવા બધા વિચારો કરે, આ બધા વિચારો કરે ને આ બધી ધુંધલીઓ સાહેબ કળિયુગની અસહજ છે। બાળકને જન્મ આપો એ તો ઈશ્વરને આમ ટચ કરીને આવો એટલો અવસર છે સાહેબ,
કે સાક્ષાત 14 બ્રહ્માંડના નાથને આમ સ્પર્શ કરીને આવું પાછું પૃથ્વી ઉપર ગૃહસ્થાશ્રમમાં. એક ક્ષણ છે બીનુભાઈ કે એક માતા એક બાળકને જન્મ આપે છે ત્યારે સાક્ષાત ઈશ્વરને આમ સ્પર્શ કરી અને પાછું આવું, એટલું એ મોટું પુણ્યનું કામ છે. ધુંધુલિયા ફળ જોયું એને એમ થયું કે આ કરાય નહીં. પોતાની બહેનને બોલાવી કહ્યું કે તું ગર્ભવતી છે, તારા ઘરે જે સંતાન થાય એ મને આપજે, હું એના બદલામાં તને ધન આપીશ. અને બંને બહેનોએ મળીને પછી આખી એક પ્રયુક્તિ રચી છે. સમય ઉપર સમય વીતવા લાગ્યો છે. પેલું જે ફળ હતું એ બહાર આત્મદેવના બ્રાહ્મણના આંગણામાં એક ગાય ઊભી હતી, ધુંધલીએ ફળ ગાયને અર્પણ કર્યું છે. જ્યાં એ ફળ ગાયને અર્પણ થયું, ગાયે ફળ આરોગી લીધું, સમય વીતવા લાગ્યો છે. એક સમયે રાત્રે ધુંધલીની બેન પેલા બાળકને લઈને આવે છે. આ બાજુ આટલા દિવસો સુધી ધુંધલીએ ખોટા ધતિંગ કર્યા છે, એના શરીર ઉપર કપડાં વીટ્યા છે, પોતે ગર્ભવતી છે, આ બધી પ્રયુક્તિઓ કરી છે. રાત્રિના સમયે આત્મદેવમાં બ્રાહ્મણ પોતે નિંદ્રાવસ્થામાં છે, પેલી આવે છે, પેલું સંતાન ત્યાં મૂકીએ સામે ધુંધલી અને પુષ્કળ ધન આપે છે. એની બેન ધન લઈને વિદાય થાય છે. બાળક પોતાનું બેનને આપ્યું છે. અને પછી પ્રાતકાલનો સમય થયો, ધુંધલીએ જાહેરાત કરી છે કે મારા ગર્ભથી દીકરાનો જન્મ થયો છે. આત્મદેવ નામના બ્રાહ્મણની આંખમાં આંસુ આવ્યા. પેલા સાધુ યાદ આવ્યા કે હે ઈશ્વર, તારી તો કૃપા ખરી, પણ આ દેશના સાધુડાની કેટલી કૃપા કે મારા ભાગ્યમાં સંતાન હતું નહીં, તેમ છતાં મારા ઘરે સંતાન પ્રગટ્યું છે. આત્મદેવ નામના બ્રાહ્મણે ગામમાં પોતાના સમાચાર આપ્યા, આખું ગામ શુભકામના આપે છે. આત્મદેવ નામનો બ્રાહ્મણ બહુ જ પ્રસન્ન થતે સાથે દાન પુણ્ય કરે છે. પુણ્ય વાચન પ્રયોગો થયા. પણ વાત યા રહી કે પ્રાતકાલના સમયે પેલી ગાયના ગર્ભથી પણ બાળકનો જન્મ થાય છે. સાધુનું ફળ છે ને ક્યારે નિષ્ફળ ન જાય. ગાયે પણ એક બાળકને જન્મ આપ્યો. ફરક એટલો છે, ગાયના ગર્ભથી જે બાળક પ્રગટ થયું એના કાન હતા ગાય જેવા. અને પછી સમયાંતરે ધુંધુલીએ પોતાના બાળકનું નામ રાખ્યું છે ધુંધુકારી. અને ગાયથી જે બાળક પ્રગટ થયું એનું નામ આત્મદેવ બ્રાહ્મણે રાખ્યું છે ગોકર્ણ મહારાજ. એકનું નામ ગોકર્ણ મહારાજ, બીજું નામ હતું ધુંધુકારી. ભગવાન વેદવ્યાસજીએ પંક્તિ લખી છે ભાગવતમાં સામે, ગોકર્ણ પંડિતો સંતાન હતું એ ગોકર્ણ મહારાજ થયા. ગોકર્ણ, ગો એટલે ગાય અને કર્ણ એટલે કાન, જેના ગાય જેવા કાન છે એ ગોકર્ણ. હવે ધુંધુલીએ એના દીકરાનું નામ કેવું રાખ્યું? ધુંધુકારી. હવે જેવી મા હોય એવું જ નામ રાખે ને. હવે આ ધૂંધળું ધૂંધળું દીકરો ધૂંધળો ધૂંધળો. તમે અહીંયા ભગવાન વેદવ્યાસે લખ્યું છે કે ગોકર્ણો પંડિતો જ્ઞાની ધુંધુકારી મહાખલ. એક પંડિત થયા, જ્ઞાની થયા, એક મહાકાલ થયા છે. અને હવે આત્મદેવ બહુ પસ્તાય છે સાહેબ, સાધુ યાદ આવે છે. કારણ કે ધુંધુકારી પાપાચારી થયો, ચોરીઓ કરવા લાગ્યો છે. એક દિવસ આ બધી વાત ગોકર્ણ મહારાજે પોતાના પિતાને કરી છે. આત્મદેવ બહુ દુઃખી થયા. હવે ગોકર્ણ પિતાને શું કહે, દુઃખી ન થાવ, તમે વનમાં જાઓ અને વનમાં જઈ સતત ધર્મનું ભજન કરો, સતત ભાગવતજીનું પારાયણ કરો. અને પોતાના પુત્રના આવા શબ્દો સાંભળી અને પછી
તો આત્મદેવ નામના બ્રાહ્મણ વનમાં ચાલ્યા જાય છે, શ્રીમદ ભાગવતનું પારાયણ કરતા કરતા પરમ તત્વને પામે છે. આ બાજુ ગોકર્ણ મહારાજ તીર્થયાત્રા કરવા માટે તીર્થધામમાં નીકળી પડે છે, નીકળ્યા છે. હવે ઘરે બે જ જણા રહ્યા, ધુંધુકારી અને ધુંધલી. સમય એવો આવ્યો છે કે ધુંધુકારી ખલ થયો, ચોરી કરવા લાગ્યો. મા પાસે આવે, ન પીવાનું પીવે, ન ખાવાનું ખાય. હવે ધુંધુલીને પણ પસ્તાવો થાય છે, પણ હવે પસ્તાવાનો દિવસ નથી, કારણ સમય ચાલ્યો હોય છે. તમારી યુવાનીમાં તમે એવા કોઈ કામ ન કરો કે સાહેબ તમારે પસ્તાવવું પડે, બાકી એ સમય પાછો નહીં આવે. એક દિવસ આવ્યો છે, માને કહે કે મને ધન આપ. માએ કીધું કે હવે છે નહીં, અને પછી એ જ પુત્ર માને મારવા લાગ્યો છે. ધુંધુલી ધુંધુકરીના ત્રાસથી કુવામાં પડીને આત્મહત્યા કરે છે, ત્યાં સુધીની કથા છે. હવે પોતે એકલો બચ્યો છે, વારાંગણાઓનો સંગ થયો, ખોટી સ્ત્રીઓનો સંગ થયો. એક દિવસ રાત્રિને સમયે રાજાનો ખજાનો લૂંટીને આવે છે, અને પછી એ વારાંગણાઓને ખબર પડી કે આ તો રાજાનો ખજાનો છે. દરેક વારાંગણાઓએ નક્કી કર્યું કે આને આપણે મારવો છે. રાત્રિના સમયે બરાબર ધુંધુકારીને મદીરા પાન કરાવીને પછી તો એના મુખમાં અંગારાઓ નાખે છે. પછી તો એવી કથા છે કે ધુંધુકારી મર્યો, પણ મરતાની સાથે પ્રેત થયો છે, પ્રેતીઓનીમાં ગયો છે, બધે ભટકવા લાગ્યો છે. આ બાજુ ગોકર્ણ મહારાજને ખબર પડી કે ભાઈ પણ મૃત્યુ પામ્યો, માતા પણ મૃત્યુ પામી છે, પિતા પણ ધામમાં ગયા છે. ગયામાં જઈ શ્રાદ્ધ કરે છે, અને પછી પાછા પોતાના ગામમાં આવે છે. રાત્રિના સમયે ઘરમાં સૂતા હતા ત્યારે કંઈ અવાજ આવી રહ્યો છે, કોઈનો રડવાનો અવાજ આવી રહ્યો છે. ગોકર્ણ મહારાજે જલનો છંટકાવ કર્યો, કહે કે તું કોણ છે? કે હું તમારો ભાઈ ધુંધુકારી છું. તું અહીંયા તો? કે હા, હું પ્રેત બન્યો, પણ મેં તારી પાછળ ગયામાં શ્રાદ્ધ કર્યું કે એક શ્રાદ્ધ નહીં, આવા તમે 100 શ્રાદ્ધ કરશો, 100, તો પણ મારી મુક્તિ નહીં થાય. કહે કે હું સૂર્યનારાયણને સવારે પૂછીશ. ગોકર્ણ મહારાજ કહે, એ જે મને કહેશે એ કરીને હું તને મુક્તિ અર્પણ કરીશ. અંતે પ્રાતકાલના સવારમાં ગોકર્ણ મહારાજ વહેલા ઉઠી અને સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય આપે છે, અને સૂર્યનારાયણને પૂછે છે કે હે ભાસ્કર, મારો ભાઈ પ્રેત બન્યો છે, એની મુક્તિ માટે શું કરી શકું? સૂર્યનારાયણ ભગવાને કીધું કે એની પાછળ તમે શ્રીમદ ભાગવતની કથા કરો. અંતે પછી તો ગોકર્ણ મહારાજ સ્વયં શ્રીમદ ભાગવત કથાનું ગાન કરવા લાગ્યા છે, અને પછી પેલો પ્રેત વાસમાં આવીને બેસે છે. 7 દિવસ સુધી કથા થઈ. 7મા દિવસે એ ધુંધુકારી પ્રેતીઓનીમાંથી પછી દેવલોક તરફ પ્રયાણ કરે છે. શ્રીમદ ભાગવતની કથા મને તમને દેવ તરફ ગમન કરાવે છે. સુદ પુરાણી ઋષિઓને આગળ કથા સંભળાવે છે, શ્રીમદ ભાગવત કથાની વિધિ બતાવી છે. સપ્તાહ માટે ઉત્તમ દિવસો કયા? ત્યારે શ્રીમદ ભાગવતજીમાં સ્પષ્ટ લખ્યું છે, દીનાનામ નિયમો નાસ્તિ સર્વદા શરણમ મતમ. મુક્તિ ઇચ્છતા શ્રોતાઓએ ક્યારેય નિયમો ને બહુ આમ સાથે રાખીને, હા, પિતૃ મોક્ષાર્થે કથા માટેના થોડા નિયમો બતાવ્યા છે કે પિતૃ મોક્ષાર્થે જ્યારે કથા હોય ત્યારે બને ત્યાં સુધી કારતક, માક્ષર, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો, આવા પિતૃ મોક્ષાર્થે જ્યારે કથા હોય ત્યારે. બાકી તો સ્પષ્ટ લખ્યું છે કે દીનાનામ નિયમો નાસ્તિ સર્વદા શ્રવણ મત્તમ. કોઈ નિયમ નથી કે આ મહિનામાં ભાગવત કથા કરાવી, આ મહિનામાં કરાવી. જ્યારે ઈચ્છા થાય ત્યારે શ્રીમદ ભાગવતનું કથાનું શ્રવણ કરવું. અને તેમ છતાં પણ લખ્યું છે કે જો શ્રદ્ધા અને વિશ્વાસથી કથા સાંભળવામાં આવે અને કરવામાં આવે તો પિતૃઓ પરમ પદને પામતા હોય છે.
બીજો પ્રશ્ન આવ્યો કે કથા ક્યાં કરવી, તીર્થે વાપી, વને વાપી, ગૃહે વા શ્રવણમ મત. બને ત્યાં સુધી તીર્થમાં કથા કરવી, ન બને તો વનમાં કથા કરવી, એ પણ શક્તિ ન હોય તો ઘરના આંગણે કથા કરવી, આવી વાત રહી. પછી પછી વક્તાને નિયમો બતાવ્યા, વક્તા કેવો હોવો જોઈએ, વિરક્તો, વૈષ્ણવો, વિપ્ર, વેદ શાસ્ત્ર વિશુદ્ધ કૃત, દ્રષ્ટાંત કુશલો, ધીરો, વક્તા કાર્યો નીતિસ્પૃહા. ધીર ગંભીર અવાજ સાથે દ્રષ્ટાંતમાં જે કુશળ હોય, વિરક્ત હોય, વૈષ્ણવ હોય, વિપ્ર હોય, વેદ શાસ્ત્રનું જેને પઠન કર્યું હોય એવા વક્તાઓ પાસે શ્રીમદ ભાગવતની કથા કરાવી વૈષ્ણવની વાત કરી છે. તે વૈષ્ણવ હોય, વૈષ્ણવ એટલે શું, જે વિષ્ણુને ભજતો હોય એને વૈષ્ણવ કહેવાય જાય. આ શાસ્ત્રની વ્યાખ્યા થઈ, પણ આપણો નરસિંહ મહેતો એમ કહે કે વૈષ્ણવ કોને કહેવાય, જે એક પદ છે ગાંધીજી બહુ ગાતા છે કે વૈષ્ણવ કોને કહેવાય, ગાંધીજીના શબ્દો છે. વૈષ્ણવ જન તો તેને કહી પદ નરસિંહ મહેતાનું, પણ ગાંધીએ જે ગાયું છે એક પૂર્ણ વૈષ્ણવ તત્વ જેના રોમે રોમમાં પ્રગટ થતું, અને પછી ગાંધીજી જે અવાજમાં, આમ તો સુરમાં નહીં પણ છતાંય જે ગાતા ગાંધી એક પ્રાર્થના સભામાં પ્રાર્થનાના રૂપમાં, બહુ સુંદર શબ્દો છે. સકલ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કોઈને, સકલ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કે શ્રવણ કરવું. અહીંયા એક વાત કરી છે, બહુ સુંદર વાત કરી છે, શ્રીમદ ભાગવતમાં થોડાક નિયમો બતાવ્યા છે. આ નિયમો પિતૃ મોક્ષાર્થે છે,
પણ એને પછી બાંધછોડ ભગવાન વેદવ્યાસજીએ કલયુગમાં કરી છે, બને ત્યારે ત્યાં સુધી નિરાહાર કરીને કથા શ્રવણ કરવી, કેવલ જલપાન કરીને. જલપાન એટલે કેવલ ગંગા જળ, 7 દિવસ સુધી કેવળ ગંગા જળ પીને કથા શ્રવણ કરવી, એ તો આપણાથી થાય નહીં. ત્યાર પછી કીધું દૂધપાન, 7 દિવસ સુધી દૂધ પીને. એક સમય એવો હશે, ભાગવતજીમાં લખ્યું છે, ઘી પીને. દિનુભાઈ, હા, એક કાળ એવો હતો કે લોકો ઘી પીને પણ કથા શ્રવણ કરતા. અહીંયા લખ્યું છે સ્પષ્ટ, ઘી પીને પણ. પછી ફલાહાર, હવે ફલાહાર એટલે તમને કહી દઉં, હું બોલું પેલા તો તમે આમ પત્તા ખોલી નાખો છો સાહેબ. ફલાહારનો ટૂંકો ટચ અર્થ એ થાય કે આમ આમ જે ફળ જમીનને સ્પર્શ ન કર્યું હોય, જે પ્રકૃતિ સાથે સતત ઉછળ્યું હોય, ટૂંકમાં વૃક્ષમાંથી લેવામાં આવ્યું, એનું નામ ફલાહાર છે. એમાં રાજગ્રાનો શીરો ન આવે, બટાકાની સૂકી ભાજી ના આવે, દહીંની કઢી ના આવે, બફ વડા તો કઈ ફલાહાર છે. હવે તો સેન્ડવિચ ફલાહારી, ઢોકળા ફલાહારી, દાલ બાટી ફલાહારી લે. હવે એક બાકી રહ્યું છે ફલાહારી, પાણીપુરી. એક જ બાકી છે મારા વાલા મહેતા સાહેબ, એક બાકી છે કેવલ. આવી ગઈ છે જયંતિભાઈએ કઈક સ્વાદ લીધો લાગે છે મારા વાલા, આનંદ કરું. એ બધું છોડજો સાહેબ, ન ફલાર્થમ ન ભોગાર્થમ, ફળની અને ભોગની આશા છોડીને કથા શ્રવણ કરો. એક અહીંયા વાત કરી છે કે આ બને તો આટલું કરવું, પણ વેદ વ્યાસજીએ સ્પષ્ટ લખ્યું છે કે કઈ ન થાય તો શ્લોક લખ્યો છે, ભોજનં તુ વરં મન્યે કથા શ્રવણ કા. પછી અમુક વસ્તુ છોડવાની વાત છે, કામમ ક્રોધમ મદમ માનમ મત્સરમ લોભમેવ ચ દંભ મોહ તથા દ્વેષમ દુરેચ્યય કથાવ્રતિ. કામ ક્રોધ મોહ લોભ માન મત્સર, લોભ દંભ દ્વેષ અને સંયમને છોડી દેવા, આટલી વસ્તુ છોડવાનું. સંયમને બને ત્યાં સુધી થોડું આમ સાચવીને રાખવો, 7 દિવસ સુધી કથા શ્રવણ કરવી. 7મા દિવસે કથા પૂરી થાય ત્યારે ગાયને પણ પ્રસાદના રૂપમાં કંઈક અર્પણ કરવું, ભૂદેવોને પણ કંઈક અર્પણ. આ બધી એક વિધિ બતાવ્યો છે શ્રીમદ ભાગવતમાં, બધાને રાજી કરી અને પછી છેલ્લે મહાપ્રસાદ આરોગવો એવી વાત કરી છે. સુત પુરાણી મહાત્મામાં સોનક ઋષિઓને આગળ કથા સંભળાવે છે અને છેલ્લે ભાગવતનું મહાત્મ ગાયું છે અંતિમ અધ્યાયમાં, 6ઠા અધ્યાયમાં, કે ભાગવત શું છે એનું મહાત્મ ગાયું છે. આપણે પણ ભાગવત મહાત્મને ગઈ અને કથાને વિરામ આપશું કે શ્રીમદ ભાગવત શું છે. સાહેબ સુખદેવજી મહારાજ પરીક્ષિતના શબ્દો કયા હતા એ જ શબ્દો પાછા વેદવ્યાસજી મહાત્મ્યમાં લખે છે કે શ્રીમદ ભાગવત શું છે. નિગમ કલ્પતરો ગલિતમ ફલમ સુખ મૃગા મૃત દ્રવ સંયુક્તમ
પીવત ભાગવતમ રસમાલયમ મોહરો રસિકા ભૂમિ નિગમ એટલે વેદ, વેદ રૂપી એક વૃક્ષ છે, એને એક ફળ આવ્યું છે, એ ફળ એટલે શ્રીમદ ભાગવત. આપણને બધાને ખબર છે કે આપણા ઘરમાં આપણા બહાર ક્યાંય વૃક્ષ હોય અને એ વૃક્ષ ઉપર ફળ આવે એટલે એને સૌથી પહેલાં પોપટ ચાંચ મારે. સુખ એટલે પોપટ. સુખદેવજી મહારાજે એ નિગમરૂપી વેદરૂપી એક વૃક્ષ છે એને ભાગવતરૂપી ફળ આવ્યું છે એને એક ચાંચ મારી, એ ચાંચમાંથી એક કથામૃત વહ્યો અને સૌથી પહેલાં પરીક્ષિત મહારાજે પૃથ્વી ઉપર ચાખ્યો એટલે આ કથામૃત છે અને એ સાક્ષાત શ્રીમદ ભાગવત છે. અને પછી આપણે ત્યાં એક સુંદર ગુજરાતીમાં એક ધોળ જેવું એક કીર્તન છે, એકાદ લીટી ગૌ સાહેબ જે આ શ્લોકનું ગુજરાતીકરણ કર્યું છે કે વેદરૂપી વૃક્ષ છે એને એક ફળ આવ્યું છે અને એને સુખદેવજીએ ચાંચ મારી, એ ચાંચમાંથી જે રસ પડ્યો એ પરીક્ષિતે ચાખ્યો, એનું આપણે ગુજરાતી કર્યું છે સાહેબ. ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें कर्तव्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.